પાછળ સીમ વિસ્તારમાં ઘાસ ચરતી ગાયોમાં એકાદ બે ગાયોએ ત્યાં ચાલતી દારૂની ભઠ્ઠીનો વધેલો આતો પી જતા એક ગાયનું મૃત્યુ નિપજ્યું હતું. દારૂનો આતો પી લેતા એક ગાયનું મોત નિપજ્યું હતું. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો અને ત્યારબાદ પીઆઈ શ્રી કોઠિયા પણ સ્થાનિકે પહોંચ્યા હતા. જ્યારે બે ગાયો થોડીવાર માટે ચક્કર ખાઈ આમ તે માટા માર્યા બાદ ગોવાળે ચા પત્તીની ભૂકીનો ઉકાળો બનાવી પીવડાવતા બે કલાક બાદ ફરીથી ઘાસ ચરવા લાગી હતી ત્યારે ગાયના માલિક વિજયભાઈ મહેશ્વરીએ કચ્છ જિલ્લા માનવ અધિકારના ક્રાઇમ એન્ડ ડ્રગ્સના ચેરમેન રામજીભાઈ મહેશ્વરીને ફોન પર જાણ કરેલ, જેથી રામજીભાઈ મહેશ્વરીએ એલસીબી પીઆઈ શ્રી આલ સાહેબને જાણ કરતા ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો અને ત્યારબાદ પીઆઈ શ્રી કોઠિયા પણ સ્થાનિકે પહોંચ્યા હતા અને ત્યારબાદ નદીના અંતરિયાળ પટમાં સ્થાનિક તપાસ કરતા ચાલુ સળગતી ભઠ્ઠીઓ, પ્લાસ્ટિકના કેન અને થોડા કાંઠાવાળી લોખંડની ટાંકીઓ પણ મળી આવી હતી. પણ ગાય મરી ગયાનું જાણી જતા દારૂ બનાવનારા ભઠ્ઠીવાળા સળગતા લાકડા પર ઢોળીને ઓલવીને પાલારા ગામ ગયા હતા. મારું નામ વિજયભાઈ ચમનભાઈ મહેશ્વરી, રહેવાસી દરબારગઢ, ભુજ કચ્છ. બનાવ એવો બન્યો છે કે મારી અહીંયા ગાયો લીધી હતી ચારવા માટે, દોસ્તભાઈ નામ છે એનો, છોકરાનો, ને એ ગાયો અહીંયા ચરાવતો હતો ને આ જગ્યાએ દારૂની ભઠ્ઠી છે. આ વિસ્તાર છે પાલારા જેલ ને પાછળ ગટરવાળી નદી છે એનામાં અહીંયા દારૂની ભઠ્ઠી ચાલુ છે. એના કારણે આ ગાયો જે એ લોકોનો આથો હતો એ ગાયો પી ગઈ છે ને એના કારણે બે ગાય બચી ગઈ છે ને એક ગાય મરી ગઈ છે. આજે બપોરે 2:30 વાગે વિજય મહેશ્વરી કરીને છે ભાઈ, એમનો મને ફોન આવ્યો હતો અને પાલારા જેલ પાછળની નદીમાં જે નદી વહી રહી છે ત્યાં દારૂની ભઠ્ઠી હોવાનું અને ત્યાં ગાય આથો પી ગઈ છે, જેમાં એક ગાય મરી ગઈ અને બે ગાયને અસર થઈ હતી. તો તેમણે ચા પત્તીનો ઉકાળો પીવડાવીને જેમ તેમ તે બે ગાયો ચરતી થઈ હતી, પણ એક ગાય તો 2 કલાકની અંદર જ મૃત્યુ પામી હતી. તો જ્યાં સુધી ગોવાળોએ જાણ કરી અમને, તો ત્યારે મેં ભુજ એલસીબી પીઆઈ શ્રી આલ સાહેબને જાણ કરેલી અને આલ સાહેબને કહેતા તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટાફને ત્યાં સમગ્ર પોલીસ સ્ટાફને ત્યાં મૂકેલ. ત્યારે અમે લોકો સ્થાનિકે ગયા હતા તો દારૂની ભઠ્ઠીમાં જલતા લાકડા, સળગી રહેલા લાકડા અને ભઠ્ઠીઓ બે જે બહુ સળગતી જ હતી, પણ પોલીસને પોલીસ આવવાની તેમને બાતમી મળેલી હોય તેઓએ ભઠ્ઠી ઉપર જે આથો પાણી જે કંઈ રેડી અને ભઠ્ઠી ઓલવી અને 3 લોકો હતા એવું તે ગોવાળોનું કહેવું હતું અને તે લોકો નાસી છૂટ્યા હતા. અવાવરું અંતરિયાળ નદીના ભાગમાં ઓછામાં ઓછું અંદર 3 કિલોમીટર ચાલ્યા હોઈએ ત્યારે આ અંદર ભઠ્ઠી હતી અને આ જે આથાને કારણે ગાયનું મૃત્યુ થયું છે તે ખરેખર દુઃખદ છે, અસહની છે. કારણ કે જે ગાય હતી તે સુવા જેને કહેવાય કે ગર્ભવતી હતી અને તે ગાય બહુ સૂજી ગઈ હતી અને તેના મોંમાંથી આથાની વાસ પણ આવતી હતી. આથાવાળું પાણી જે મોઢામાંથી ફીણ રૂપે નીકળતું હતું તે અમે ત્યાં જઈ અને જોયું હતું સ્થાનિકે. ત્યારબાદ ભુજ બી ડિવિઝનના પીઆઈ પણ ત્યાં સ્થાનિકે ધસી આવ્યા હતા અને ગૌરક્ષકો અને શિવસેનાના શ્રી કેડી જાડેજા પણ ત્યાં મેં જાણ કરતા તે લોકો પણ ત્યાં આવી ગયા હતા. આમ આ જે બનાવ હતો તે દુઃખદ છે અને જંગલમાં આ રીતે ચારિયાણ વિસ્તારમાં જ્યાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તો તેના પ્રત્યે લોકોએ અને પોલીસે સજાગ બનવું જોઈએ અને દારૂનો ધંધો બંધ થવો જોઈએ.